નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ભરતભાઈ સોનાણી, એડવાન્સ લેપ્રોસ્કોપિક એન્ડ બેરિયાટ્રિક સર્જન, સિમ્સ હોસ્પિટલ, સુરત. આજે આપણે વાત કરશું લેપ્રોસ્કોપી વિશે. લેપ્રોસ્કોપી, કે જેને કીહોલ સર્જરી અથવા તો મિનિમલ ઇન્વેઝિવ સર્જરી પણ કહેવામાં આવતી હોય છે, અત્યારના સમયમાં મોટાભાગની હોસ્પિટલમાં કે જ્યાં લેપ્રોસ્કોપીની પૂરતી સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં મોટાભાગના ઓપરેશનો લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી ન થતા હોય છે. એટલા માટે અત્યારના સમયમાં લોકો માટે લેપ્રોસ્કોપી વિશે બેઝિક માહિતી હોવી જરૂરી છે. તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી વાત કરીશું લેપ્રોસ્કોપી શું છે તથા કેવી રીતે કરવામાં આવે છે. તો સૌપ્રથમ લેપ્રોસ્કોપી એટલે શું? લેપ્રોસ્કોપી એટલે સરળ ભાષામાં કેવું હોય તો પેટની અંદર દૂરબીનથી જોવું. એની અંદર પેટની અંદર ડૂટીની આજુબાજુ 1 સેન્ટીમીટર જેટલો નાનો કાપો મૂકવામાં આવે, એની અંદરથી ટેલિસ્કોપ, લેપ્રોસ્કોપ એટલે કે કેમેરો ઉતારવામાં આવે, જેના એક એન્ડ ઉપર હાઈ ડેફિનેશન કેમેરો લગાડવામાં આવે તથા લાઇટ સોર્સ લગાડવામાં આવે, જેથી કરીને પેટની અંદરનો વ્યૂ છે એ ટીવી એટલે કે મોનિટર ઉપર જોઈ શકાય. શરૂઆતમાં લેપ્રોસ્કોપીની શરૂઆત માત્ર પેટની અંદર તપાસ કરવા માટે શરૂઆત થઈ હતી, જેને ડાયગ્નોસ્ટિક લેપ્રોસ્કોપી એટલે કે માત્ર નિદાન માટે થતી લેપ્રોસ્કોપી કહી શકાય. પરંતુ આધુનિક ટેકનોલોજીના વિકાસની સાથે સાથે આપણે કેમેરા ઉપરાંત બીજા સાધન પણ આપણે પેટમાં ઉતારી શકતા હોવાથી અત્યારે લેપ્રોસ્કોપી છે એ માત્ર નિદાન કરતાં સારવાર માટે પણ વાઇડલી યુઝ થતી હોય છે. 80-90 દાયકામાં લેપ્રોસ્કોપી સારવાર માટે ગાયનેકના અમુક ઓપરેશન જેવા કે TL એટલે કે નસબંધીનું ઓપરેશન તથા પિત્તાશયના ઓપરેશન માટે લેપ્રોસ્કોપીની શરૂઆત થઈ હતી. પરંતુ અત્યારના સમયમાં આધુનિક ટેકનોલોજીની સાથે લેપ્રોસ્કોપીનો એટલો વ્યાપક યુઝ થાય છે કે લેપ્રોસ્કોપીનો ઉપયોગ મોટા મોટા ઓપરેશનમાં હોજરી, આંતરડાના ઓપરેશન, લીવરના ઓપરેશન, બરોળના ઓપરેશન જેવા ઓપરેશન માટે ખૂબ જ સામાન્ય રીતે થાય છે. આ ઉપરાંત મોટા ઓપરેશન જોઈએ તો ઇવન પેટના કેન્સરના ઓપરેશન તથા બેરિયાટ્રિક સર્જરી જેવા મોટા ઓપરેશન પણ લેપ્રોસ્કોપીથી ન થતા હોય છે. તો હવે આપણે એ જોઈએ કે લેપ્રોસ્કોપીમાં ખરેખર શું કરવામાં આવે, લેપ્રોસ્કોપી કઈ રીતે થાય. તો લેપ્રોસ્કોપી માટે સૌપ્રથમ દર્દીને ઓપરેશનની જરૂરિયાત મુજબ પરંતુ ઓછામાં ઓછું 6 કલાક કમ્પ્લીટ ભૂખ્યા પેટે કે જેમાં પાણી પણ નહીં લઈ શકાય એ રીતે હોસ્પિટલમાં બોલાવવામાં આવતા હોય. દાખલ થયા પછી IV લાઇન એટલે કે ઇન્જેક્શન બોટલ આપવા માટે એક હાથ ઉપર સોય મૂકવામાં આવે, એમાંથી જ ઇન્જેક્શન આપીને દર્દીને બેભાન કરવામાં આવતો હોય છે, જેના માટે કોઈ કમરમાં એટલે કે મણકામાં ઇન્જેક્શન આપવાની પણ જરૂર પડતી હોતી નથી. દર્દી બેભાન થઈ ગયા પછી પેટમાં અમ્બિલિકસ એટલે કે નાભીની નજીક એકદમ નાનું પંક્ચર કરી અને એકદમ નાની વેરીઝ નીડલ એટલે કે સોય ઇન્સર્ટ કરવામાં આવે, જેના થ્રુ પેટની અંદર કાર્બન ડાયોક્સાઇડ નામનો ગેસ ભરવામાં આવતો હોય. પેટની અંદર ગેસ ભરાઈ ગયા પછી એ જ પંક્ચર દ્વારા 1 સેન્ટીમીટર એટલે કે 10 mm જેવી નાની ટોકારની પાઇપ ઇન્સર્ટ કરવામાં આવે, એના થ્રુ કેમેરો અંદર નાખવામાં આવતો હોય છે. કેમેરો અંદર નાખવાથી પેટની અંદરનો કમ્પ્લીટ વ્યૂ છે એ આપણને મોનિટર ઉપર દેખાય. એ મોનિટરમાં પેટનું કમ્પ્લીટ ઓબ્ઝર્વેશન કર્યા પછી આપણે જે ઓપરેશન કરવું હોય એ પ્રમાણે અલગ અલગ જગ્યાએ પોટ એટલે કે બીજા ટ્રોકાર નાખવામાં આવતા હોય અને ઓપરેશન કમ્પ્લીટ કરવામાં આવતું હોય. ઓપરેશન પૂરું થયા પછી પેટમાં ભરેલો ગેસ છે એ સંપૂર્ણ કાઢી નાખવામાં આવે અને ગેસ કાઢ્યા પછી ટ્રોકાર બધા રિમૂવ કરવામાં આવે અને દર્દીને બેભાન અવસ્થામાંથી બહાર લાવવામાં આવે. આ રીતે લેપ્રોસ્કોપી કરવામાં આવતી હોય છે. હવે આ ટોપિકનો સૌથી અગત્યનો વિષય છે લેપ્રોસ્કોપીના ફાયદા શું, શા માટે લેપ્રોસ્કોપી કરવું જોઈએ. તો એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું.